दक्षिण गुजरात मानव अधिकार फरियाद संघना नेजा हेठळ सूरत शहेरना तमाम हिंदू संगठनों द्वारा रांदेर विस्तार में कोड़ी परिणीता पर बनेली सामूहिक बलात्कार की घटना अने अमरोली में कामरेजनी त्यक्ता पर थयेली बलात्कार की घटना में संडोवायेला नराधमो सामे कड़क पगला लेवानी पोलिस कमिश्नर ने मांग कराई हती। ज्यारे आवेदनपत्र आपवा विहिप आरएसएस बजरंग दल सहित साधु संतो अने हिंदू संगठनों मोटा पाये जोड़ाया हता। विश्व हिंदू परिषद आरएसएस बजरंग दल सहित साधु संतो अने हिंदू संगठनों मोटा पाये उमटी पड़िया था। आ रेली अंगे पोलिस कमिश्नर राकेश अस्थानाए परवानगी आपी दीधी होवानुं मानव अधिकार फरियाद सेलना प्रमुख रजनीकांत छबीलदास पटेले टेलिफोनिक वातचीतमां जणाव्यो हतो। आ रेलीवा अठवा गाठथी पोलिस कमिश्नर कचेरी सुधी पगपाळा पहोंचे। आ रेली बाद तमाम आगेवानो पोलिस कमिश्नर राकेश अस्थानाने मळ्या हता अने त्यां तेओए उग्र रजूआतो करी हती। हिंदू युवतीओने फसावी बलात्कार गुजारवानी घटना तपास रांदेर पोलीस मथकथी छीनवीने उच्च पोलीस अधिकारीओने सौंपवा अने वहेली तके धरपकड़ करी कड़क सजा करवा पण मांग करी हती। सुन आपनी शु मांगणी छे अने केटला समाजो आमां જોડાયેલા છે? આજે સુરત કોરી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં સાધુ સમાજ તો સમસ્ત સુરતના હિન્દુ સમાજ અને માનવ અધિકાર ફરિયાદ સંઘ અને સુરતના વિવિધ સમાજો આમાં જોડાયા છે। ખાસ કરીને રાંદેર વિસ્તારમાં જે બળાત્કારની બિના બની છે, જે અબરાની ઉપર છ છ મહિના સુધી બળાત્કાર કરવામાં આવ્યો છે અને હજી આરોપીઓ બિંદાસપણે ફરે છે, એટલે અમારી કમિશનરશ્રીને એ રજૂઆત છે, એ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા માંગીએ છીએ। માંગણી શું છે? જે બળાત્કારીઓ છે એને તાત્કાલિક જબ્બે કરી વધુમાં વધુ કડક સજા કરી અને હાલમાં જે રાંદેર પોલીસ સ્ટેશનમાં તપાસ છે એ ઉચ્ચ અધિકારીને તપાસ આપે અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવામાં આવે એવી અમારી માંગણી છે। અને બીજો એક બનાવ ગઈકાલે પણ બન્યો છે, એના અનુસંધાનમાં બી અમારું કહેવું છે કે કોસારમાં જે બનાવ બન્યો છે એ બી ગંભીર બનાવ છે, એની ઉપર બી જે આરોપી છે એને પકડી અને વધુમાં વધુ સજાય થાય અને તાત્કાલિક એનો હુકમ થાય એવી માંગણી છે। દિન પ્રતિદિન બળાત્કારની ઘટના બનતી જાય છે, હિન્દુ સમાજ માત્ર રેલીઓ કાઢે છે, આવેદનપત્રો આપે છે, શું માંગણી છે અને શું હવે પછીના કાર્યક્રમો શું હોવા જોઈએ, શું થશે? પહેલા તો હજુ સુધી બળાત્કારીઓની ધરપકડ નથી થઈ એ વસ્તુ પોલીસ તંત્રની સરિયામ નિષ્ફળતા છે। ડિલે ઇઝ ડેન્જરસ, ધરપકડ તાત્કાલિક થવી જોઈએ। બીજું, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચાલવો જોઈએ। અને ત્રીજું, આ આક્રોશ માત્ર ક્ષણિક નથી, જ્યાં સુધી બળાત્કારીને ફાંસી ન થાય ત્યાં સુધી આ જ રીતે લોકોએ બહાર નીકળવું પડશે। પોલીસ તંત્રની સામે એની ફરિયાદો પોલીસ તંત્રને આપણે કરવી પડશે, પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન લે એવો દબાવ પોલીસ તંત્ર ઉપર આપણે બનાવવો પડશે, એ આપણી બધાની નૈતિક ફરજ છે। બેન, હિન્દુ સુરત શહેરની 50 લાખની વસ્તી છે અંદાજે, એમાં 35 થી 40 લાખ લોકો હિન્દુઓ છે, આજે 3500 પબ્લિક બી અઠવા ગેટ પર નથી, આપ હિન્દુ સમાજને શું અપીલ કરો તો શું કહેવા માંગો? હિન્દુ સમાજને મારે એ જ કહેવાનું છે કે સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે આજે દુર્જનો સક્રિય થઈ ગયા છે। બસ સજ્જનો સક્રિય થાઓ, બોલતા શીખો, તમારે તમારી ઉપર જે અત્યાચાર થાય છે એની સામે અવાજ ઉઠાવો, એક થતા શીખો, બસ હિન્દુઓ એક થઈને આ વસ્તુનો સામનો કરવાની જરૂર છે। સુરેશભાઈ, આપણે જે આજે આવેદન પત્ર આપ્યું, સુરત શહેર પોલીસ કમિશનર નું શું કહેવું હતું? સુરત શહેર પોલીસ કમિશનરે ખૂબ સંવેદનાથી લાગણીથી એવું કહ્યું છે કે આ જે ઘટના ઘટી છે એ ગંભીર ઘટના છે, એ વિષયમાં હું પોતે સક્રિય થઈને કોઈ અન્યને આપ્યા વગર પોતાના નેતૃત્વમાં પોતે જાતે એમાં ઇન્વોલ્વ થઈને આની કેસની તપાસ ચાલુ છે। આ કેસમાં વિક્ટિમને પૂરીપૂરી સજા, વધારેમાં વધારે સજા મળે એને માટે હું પ્રયત્નશીલ છું। સમાજના સમાજશ્રેષ્ઠીઓ સામે આરોપીઓ ગુનેગારો ગુનેગારોને પૂરેપૂરી સજા મળે એના માટેના મારા પૂરા પ્રયત્નો છે। એમાં જે પણ એજન્સીને લગાવી હોય એ એજન્સીઓને પણ આમાં કામે લગાવી છે। સાચી દિશામાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને સમાજને એમના તરફથી એવું કહ્યું છે કે બીજી કોઈ પણ આ બાબતમાં ચર્ચા કર્યા વગર આનું પરિણામ મળશે એવી આશા સાથે આપનું આવેદન પત્ર લઉં છું। સુરેશભાઈ, આજે 4-3 કે 4 દિવસ થયા છે,
ઇન્વેસ્ટિગેશન કયા સ્ટેજ પર ચાલે છે, શું તપાસ થઈ છે? ટેકનિકલી જે ગુનેગારો છે એમને પોતે લીધા છે, એમની પાસે જે પ્રશ્ન અને જે કંઈ પણ જાંચ કરવાની હોય છે ટેકનિકલ વિષયમાં એ પ્રયત્ન ચાલુ છે અને ટૂંક સમયમાં જ એમને એરેસ્ટ કરી અને કાર્યવાહી ચાલુ થશે. પૂછ્યો અમને એ બાબતે જણાવવાનું કે પોલીસ કમિશનરે માત્ર એટલું કહ્યું છે કે આ ગંભીરતાપૂર્વક અમે આમાં ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને કાયદો કાયદાનું કામ કરશે અને આ જે કેસ છે આ કેસમાં અમે પૂરેપૂરા ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને બધી એજન્સી કામ કરી રહી છે અને આ સિવાય અમારે કોઈ બીજી વાત થઈ નથી, પણ એ ઇન્વેસ્ટિગેશન આમાં ચાલુ છે. ભુવનેશભાઈ, કાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ એ રજૂઆત કરેલી કે રાંદેર પીઆઈ મુસ્લિમ છે, તપાસ બહુ ઢીલી અને ગોકળ ગાયની ગતિએ ચાલે છે, એ બાબતે આજે એમને રજનીકાંતભાઈને પણ રજૂઆત કરવાના હતા, આપ શું કહો છો? માહિતી આપી છે, અમને પૂરો ભરોસો છે કે ઇન્વેસ્ટિગેશન બરાબર યોગ્ય અને ઝડપી રીતે ચાલે છે. રેલી દરમિયાન પોલીસ નો ચુસ્તપણે બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વધુમાં સામાજિક અગ્રણીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે બળાત્કારની કોઈ પણ ઘટના હોય, રાંદેર વિસ્તારની આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. ત્યારે તેના બીજા દિવસે શહેરના અમરોલી વિસ્તારમાં પણ પરિણીતા પર થયેલા ગેંગરેપ પ્રકરણ પણ ખરેખર શર્મનાક ગણી શકાય. ત્યારે માત્ર ને માત્ર રાંદેરની જ આ ઘટનાને નહીં, પરંતુ સાથે સાથે અમરોલી ઘટનામાં પણ પરિણીતાને ન્યાય મળે તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી આ ગેંગરેપના આરોપીઓને પકડી પાડી તેઓને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.